હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. શ્રાદ્ધ આવી રહ્યા છે અને શ્રાદ્ધની થાળીમાં દૂધપાક તો બનવાનો જ. તો ચાલો આજે તમે જે રેગ્યુલર દૂધપાક બનાવો છો તેમાં કંઈક નવું કરીએ. આજે આપણે બનાવીએ કેસર પિસ્તા દૂધપાક અને ખૂબ જ ટેસ્ટી બનશે. માત્ર 10 મિનિટમાં બની જશે લાંબો સમય દૂધ ઉકાળવાની ઝંઝટ વગર. અહીંયા પેનમાં 1 ટીસ્પૂન દેશી ઘી ગરમ કરીએ, ગેસની ફ્લેમ સ્લો રાખવાની. 10 મિનિટ પહેલાં મેં પાણીમાં ચોખાને ધોઈ અને પલાળી લીધેલા બાસમતી રાઈસ 1/4 કપ જેટલા એને આપણે સાંતળી લેવાના છે. 1/2 મિનિટ સાંતળતા સમય થશે. જો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ચોખા અને 1/2 મિનિટ જેટલો સમય થયો છે. હવે 1 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરી લેવાનું છે. દૂધ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે, એટલે ચોખા તળીએ ચોટે નહીં. અને આ પ્રોસિજર કરવાથી ચોખાને ઘીમાં શેક્યા તો ચોખાનો દાણે દાણો છૂટો થશે. અહીંયા મેં 1/2 વાટકી જેટલું દૂધ લીધું છે, જે મેં અલગ રાખ્યું હતું. એની અંદર અહીંયા 10 રૂપિયાનું પાઉચ આવતું હોય છે મિલ્ક પાવડરનું, એ એડ કરી લઈશું. મિલ્ક પાવડર મિક્સ કરી લેવાનો છે દૂધમાં, આ રીતે લમ્સ ના રહે એ રીતે. એનાથી દૂધપાક છે એકદમ ઘટ બનશે અને માત્ર 10 મિનિટમાં બની જશે. અહીંયા 1/4 કપ જેટલા પિસ્તા 1 કલાક પહેલાં અમે પાણીમાં પલાળીને રાખ્યા હતા એ આપણે મિક્સર જારમાં લઈ લઈએ. અહીંયા 10-12 પિસ્તા અલગ રાખ્યા છે ગાર્નિશિંગ માટે અને બાકીના પિસ્તા ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં. આ બાજુ દૂધને પણ હલાવતું જવાનું છે એટલે ચોખા તળીએ ચોટી ના જાય. અહીંયા પિસ્તા પણ સરસ ક્રશ થઈ ગયા છે દરદરા એવા. હવે દૂધની અંદર 1 ટેબલસ્પૂન ચારોળી એડ કરી લેવાની છે. જ્યારે દૂધપાક થતો હોય ત્યારે જ એડ કરી લેવાની, પાછળથી નહીં એડ કરવાની. કારણ કે દૂધમાં પાછળથી એડ કરશો તો ચારોળી ચડશે નહીં અને કડવી લાગશે. આમાં સાથે ચડી જશે તો કડવી નહીં લાગે અને દૂધપાક ટેસ્ટી બનશે. જુઓ અહીંયા ચોખા સરસ ચડી ગયા છે. અને ચોખા ચડી જાય પછી એની અંદર આપણે મિલ્ક પાવડરવાળું દૂધ આ રીતે ગાળીને લઈ લેવાનું, એટલે ગાંઠા ના રહે. અને મિલ્ક પાવડરવાળું દૂધ જેવું એડ કરીએ એવું તળીએ ચોટવા માંડતું હોય છે, એટલે પેન છે એ જાડા તળિયાવાળું લેવાનું. સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને દૂધપાક હવે ઘટ બનવા માંડશે ફટાફટ. અને એની અંદર 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર એડ કરી લેવાનો છે. મિક્સ કરતું જવાનું છે અને હવે 1/3 કપ જેટલી ખાંડ પણ એડ કરી લઈશું. મિલ્ક પાવડરવાળું દૂધ એડ કર્યા પછી 2 મિનિટ ગઈ અને આપણે ઇલાયચી જાયફળ પાવડર એડ કર્યો અને પછી આપણે ખાંડ ઉમેરી. હવે અહીંયા ક્રશ કરેલા પિસ્તા પણ એડ કરી લેવાના છે. સારી રીતે મિક્સ કરતું જવાનું છે. હવે 2-3 મિનિટ ઉકાળી અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને સાથે હવે કેસરના તાંતણાને એડ કરી લઈશું. કેસરના તાંતણા પાછળથી જ એડ કરવાના, પહેલાં નહીં એડ કરી લેવાના. એટલે પિસ્તાનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે. અને આમાં હજુ પણ તમારે ગ્રીન કલર જોઈતો હોય તો તમે એની અંદર ગ્રીન ફૂડ કલર થોડોક જ એડ કરી શકો છો. પણ આ નેચરલ બહુ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ સારો લાગે છે. અને અહીંયા 10-12 તાંતણા કેસરના પણ એડ કરી લીધા છે. સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અહીંયા કેસર પિસ્તા દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે. તમે ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં રાખીને ચિલ્ડ પણ સર્વ કરી શકો છો. તો આ શ્રાદ્ધમાં તમે આ દૂધપાકની રેસીપી જરૂર ટ્રાય કરજો. ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી.